नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामां? आम तो आजे जोईए तो छेले आपणे बधा रिविजनो पूरा कर्या चेप्टर नंबर 2 नो, त्यार पछी चेप्टर 14 अने 15, अने हवे लगभग आम तो आजनो दिवस आपणे गणीए तो गणतरीना दिवसो बाकी छे आपणी 6 मासिक परीक्षा। આજનો લેક્ચર એટલે આમ જોઈએ તો આ 17મો છેલ્લો લેક્ચર, હવે પછી આપણો હવે આગળ કોઈ આપણો વિડીયો લેક્ચર છે નહીં। આજના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો, હું તમને ખાસ કરીને ગણિતની થોડીક બાબત એવી કહેવાનો છું કે જે તમારા પેપર સાથે જોડાયેલી બાબતો છે। વિદ્યાર્થી મિત્રો, ત્રિમાસિક પરીક્ષા પણ આપણે આવી જ રીતે આપી હતી, જેવી રીતે આપણે 6 માસિક પરીક્ષા આપવાના છે। ત્રિમાસિક પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો, તમે ઘેરે રહીને જ એક્ઝામ આપી છે, ઓનલાઈન ટેસ્ટ સિરીઝ આપણી સરસ મજાની ચાલી રહી છે, લગભગ આવતીકાલે એટલે ઓનલાઈન ટેસ્ટ સિરીઝનું છેલ્લું ટપાલ, પછી આપણી ઓનલાઈન ટેસ્ટ સિરીઝ પણ બંધ થાય છે, એ પણ ઘેરે તમે એક્ઝામ્સ આપી છે। વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારીની વચ્ચે આપણે આખું આપણું સત્ર પૂરું કરી નાખ્યું ઓનલાઈનની અંદર, બધા કરતાં આપણે ઘણું સરસ રીતે તમે ભણ્યા છો અને સ્કૂલ તરફથી ભણાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। તમે બધાએ ઘણી બધી મહેનત કરી છે, ગમવું ના ગમવું, કંટાળો આવવો, આ બધાઓની વચ્ચે પણ તમે સતત ને સતત જે રિવિઝન, જે મહાવરો જે થવો જોઈએ એ તમે પકડી રહ્યો છે। હવે વિદ્યાર્થી મિત્રો, તમે આખું સેમેસ્ટર દરમિયાન તમે આટલું આટલું કર્યું છે, વિડીયો જોયા છે, હોમવર્ક કર્યું છે, ટેસ્ટ બધી જ આપી છે, આ બધું જ કર્યું છે વિદ્યાર્થી મિત્રો, તો હવે જે ઘડી છે તમારી ઇમ્તિહાનની ઘડી છે, એમ કહેવાય કે હવે તમારી 2 જ દિવસની અંદર તમારી 6 માસિક પરીક્ષા શરૂ થાય છે, જે તમે ઘેરે રહીને આપવાના છો, પણ આપવાની તો છે જ। ઇવન બીજી વાત તમને કહું, ઘણા બધા વિદ્યાર્થીઓ હજી કદાચ 5-10% વિદ્યાર્થીઓ એવું પણ સરળતાથી લેતા હોય કે આ તો ઘેરે રહીને આપવાની છે તો આપી દેશું, પણ વિદ્યાર્થી મિત્રો એક વાત યાદ રાખજો કે તમારી આવનારી પરીક્ષા એ તમારી સેમિફાઇનલ જ છે, આવું જ તમારે સમજીને હાલવાનું છે। કારણ કે તમે કોઈ 1-9 ધોરણ કે 11મા ધોરણના વિદ્યાર્થીઓ નથી, તમે વિદ્યાર્થી મિત્રો બોર્ડના વિદ્યાર્થીઓ છો, અને તમે જેટલી બોર્ડને અનુલક્ષીને પ્રેક્ટિસ કરશો એટલું જ તમે બોર્ડમાં સારું એવું પ્રભુત્વ જમાવી શકશો, સારી એવી બોર્ડની એક્ઝામ આપી શકશો। સ્કૂલ તરફથી જે કંઈ પણ પેપરો કાઢવામાં આવશે, પેપરો કાઢવા જો કે નીકળી ગયા છે પેપરો, તો જે કાંઈ પણ પેપરો કાઢવામાં આવ્યા છે તે બોર્ડની પરીક્ષાને અનુલક્ષીને જ પેપરો કાઢેલા છે। હું ખાલી ગણિત વિષયની વાત નથી કરતો, ઓવરઓલ બધા જ વિષયોની વાત કરું છું, એમાં પણ ખાસ કરીને જે સિલેબસ રદ કરેલો છે એ સિલેબસના પ્રશ્નો કાઢેલા જ નથી, ગણિતની અંદર તો ખાસ કરીને લેશ માત્ર પણ મેં એક પણ પ્રશ્ન આવેલો નથી, એક પણ દાખલો, એ થિયરી પરથી બીજો દાખલો આવતો હોય તો એવો પણ દાખલો આપણે નથી લીધો, એટલે જેથી કરીને એક તો આ બાબતની ખાસ કાળજી એ લેવાની છે કે પેપરને પહેલાં સરસ રીતે સ્ટડી કરવાનું છે, સીધું ડાયરેક્ટ લાગી જવાનું છે કે સર આ બારમું આવ્યું, આ નોંધવું પૂછું, આ નોંધવું એવું આવ્યું, આવું બધું આવ્યું। બીજી વસ્તુ, પેપરને વાંચ્યા પછી જે તમારી સમય મર્યાદા છે એ 2 કલાકમાં જ પેપર, 1-3 નો તમારો સમય છે તો 1-3ના સમયમાં જ વિદ્યાર્થી મિત્રો તમારે પેપર લખવાનું છે। શું કરવા? તમારા માટે, અમારા માટે અમે પેપર કાઢ્યું, પેપર સેટ કર્યા, સિલેબસની અંદર જોતા ગયા કે 12મો કોઈ દાખલો ન આવી જાય, 12મો દાખલો ન આવી જાય, આ બધી વસ્તુઓ જોતા ગયા, આ બધું કર્યા પછી ઉપરાંત અમે પછી જે પેપર કાઢ્યું છે ત્યાં સુધી અમારું,
હવે વિદ્યાર્થી મિત્રો તમે આપો કે ન આપો એ તમારા માટે છે, પણ ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ હોવાને નાતે મારું એક એટલું સજેશન છે કે પેપરને સરસ રીતે જેવી રીતે તમે જેટલી એમ કહેવાય કે પહેલાંથી સિન્સિયરલી તમે જેટલી બોર્ડની એક્ઝામ આપવાનો છો એવી જ રીતે તમે આ પેપર પણ આપો. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને મારે તમને થોડીક પેપર સ્ટાઇલની વાત કરવાની છે. જો કે તમારી પેપર સ્ટાઇલમાં કોઈ ખાસો સુધારો છે, જો કે કોઈ સુધારો નથી ગણિતમાં, તો જે તમારી ત્રિમાસિકની જે પેપર સ્ટાઇલ હતી એ ત્રિમાસિકની પેપર સ્ટાઇલ મુજબ જ આપણો પેપર છે. આ પેપરની અંદર પણ જ્યાં અથવાના પ્રશ્નો હોય એ તમારે લખવાની જરૂર નથી, એવા પ્રશ્નો લખવાના છે કે જે તમારા અથવાના નથી. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને એ તમને કહેવું છે કે કઈ રીતની પેપર સ્ટાઇલ છે, ઘણા બધા વિદ્યાર્થીઓને નહીં પણ ખબર હોય. તો સૌ પ્રથમ તો તમારું કુલ ગુણ કેટલા હશે, 50 ગુણનું પેપર છે. કેટલા ગુણનું પેપર હશે? 50 ગુણનું પેપર છે. એ બંને માટે વાત કરું છું, મેથ્સ બંને માટે વાત કરું છું, એક અને બંને માટે. બરાબર છે. ટોટલ માર્ક્સ કેટલા હશે? વિભાગ એની અંદર વિદ્યાર્થી મિત્રો બધા હેતુ લક્ષી પ્રશ્નો છે. વિભાગ બે ની અંદર તમારે બે ગુણના પ્રશ્નો છે. પ્રત્યેકના કેટલા ગુણ છે? બે ગુણ છે. પ્રત્યેકના બે ગુણ છે અને એમાં કુલ ગુણ કેટલા હશે? તો કે 100 હશે. કેટલા હશે? 100. કુલ 8 પ્રશ્નો હશે. તો 11 થી 18 નંબરના જે પ્રશ્ન છે એ તમારા વિભાગ બીમાં આવવાના છે. એ વિભાગમાં 1 ગુણના પ્રશ્ન, બી વિભાગમાં 2 ગુણના પ્રશ્ન. હવે એ વિભાગની હું તમને પહેલાં વાત કરી દઉં. હેતુલક્ષી પ્રશ્નોની અંદર હું તમને શરૂમાં પણ ઘણી બધી વખત કહેતો જ ગયો હતો કે એવા જે પ્રશ્નો જે છે કે એ પ્રશ્નોની અંદર તમારે ગણતરી દર્શાવવી જરૂરી છે. તો એવા પ્રશ્નોમાં ગણતરી દર્શાવવાની છે. ખાસ કરીને ટૂંક જવાબી પ્રશ્નો હોય ત્યાર પછી ઉપરાંત ટૂંક જવાબી ઉપરાંતના જો આપણે પ્રશ્નો જોઈએ તો એ પ્રશ્નોને એવા પ્રશ્નો કે જે ખાલી જગ્યા સ્વરૂપે છે. આ બંનેમાં તમારે ગણતરી દર્શાવવાની છે, ખરા ખોટા અને વૈકલ્પિક. આમાં તમારે ગણતરી દર્શાવવાની જરૂર નથી. આટલું વિદ્યાર્થી મિત્રો ક્લિયર થઈ ગયું. ચલો ત્યાર પછી બી વિભાગની તો ગણતરી કરીને જ કરવાનું છે. ત્યાર પછી વિભાગ સીની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રત્યેકના ગુણો છે. પ્રશ્ન નંબર છે 23 થી લઈને 25 સુધીના અને કુલ ગુણ એના પણ કેટલા છે? 12 છે. 10, 20, 30, 40, 46, 46, 46, 50. આવી રીતે તમારું 50 ગુણનું પેપર હશે. એટલા ગુણનું પેપર હશે વિદ્યાર્થી મિત્રો, 50 ગુણનું પેપર છે. પેપર સ્ટાઇલ ખૂબ સહેલી છે.
અને પ્રશ્નપત્ર પણ એટલા જ સરળ પ્રકારના કાઢેલા છે કે જે એટલું કોઈ કોમ્પ્લિકેશનવાળા પ્રશ્નપત્રો નથી. તમે સહેલાઈથી સમજવા ધારો તો સહેલાઈથી તમે સમજી શકો એવા જ પ્રશ્નપત્રો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને પેપર સ્ટાઇલની વાત થાય, ક્યાંમાં કેટલા ચેપ્ટરો છે એ તમને ખબર કહી દીધું છે. પણ આગળ બોલો પછીના રિવિઝન વખતે, તેમ છતાં આજે પણ પાછો તમને લઈ લો કે મેથ્સ વન એટલે કે પહેલા પેપરની ચેપ્ટર નંબર 2, ચેપ્ટર 10 અને ચેપ્ટર 12 ત્યારે ફર્સ્ટ વીક મેથ્સ 2 ચેપ્ટર 13, ચેપ્ટર 14, ચેપ્ટર 15. આવી રીતના કુલ 3 ચેપ્ટરો છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ખાસ કરીને તમને તે વાત કરવાની હતી પેપર સ્ટાઇલ અને ક્યાં ચેપ્ટરો છે. હવે પેપર કઈ રીતે લખવા આ બધી વસ્તુઓની તમે ત્રિમાસિક પરીક્ષા વખતે વાત કરેલી છે. તમે જાણો છો કે પેપર કઈ રીતે લખવાના બધી મેટર. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને હવે તમારે 5 તારીખથી સીધું પેપર શરૂ થશે. આજે 3 તારીખ છે. 5 તારીખથી જે તમારું સીધું ડાયરેક્ટ પેપર તમારું શરૂ થવાનું છે, તો 5 તારીખના પેપરની અંદર વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમને એ કહેવાનું છે કે ખૂબ તકેદારીપૂર્વક અને સરસ રીતે કેરિયરે અને પેપર લખો. જ્યાં કાંઈ પણ અગવડતા જણાય ત્યાં સીધું જ તમે મારો સંપર્ક કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આ સત્રમાં અહીંયા સુધી, હવે ફરી પાછા આપણે જ્યારે મળીશું ત્યારે દિવાળી પછી ના વેકેશન પછી ડાયરેક્ટ આપણે મળીશું. વિદ્યાર્થી મિત્રો, તહેવારનો માહોલ આવે છે, બધાને આમ તો કહીએ તો એડવાન્સમાં બધાને હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ ઇયર. ખૂબ સરસ રીતે તહેવારો એન્જોય કરો, તહેવારો માણો. હાલ કોરોનાની પરિસ્થિતિને કારણે આગળના ઘણા બધા તહેવારો એવા કે જેની ખરેખર આપણે ઉજવણી કરતા હોઈએ છીએ, પણ એ ઉજવણી આપણે કરી શક્યા નથી. અને સરસ મજાની દિવાળી ઉજવા પછી 99% આપણી સ્કૂલ શરૂ થઈ જવાની છે. તો સીધા જ આપણે રૂબરૂ મળીશું 19 તારીખથી. લગભગ આપણી સ્કૂલ શરૂ થશે ફરી પાછી, તો 19 અગિયારથી ફરી પાછા આપણે મળવાનું થશે. ત્યાં સુધી બધા દિવાળી વેકેશન માણો, સરસ રીતે એક્ઝામ આપી દો. એક્ઝામ એવા પછી વેકેશનનો માહોલ હશે, તહેવારોનો માહોલ હશે. સરસ મજાના તહેવારો આવી રહ્યા છે કે જે ભારતીય સંસ્કૃતિની અંદર જે પાયાના તહેવારો જે કહેવાય એવા તહેવારો, એટલે દિવાળી અને બેસતું વર્ષ. તો આ તહેવારો પણ આપણા માટે એટલા જ મહત્ત્વના છે. ઘર પરિવાર સાથે રહી અને સરસ રીતે આ બધા તહેવારોની ઉજવણી થાય. ખૂબ સરસ મજાનું ઓનલાઈન ભણતા આ સત્ર પૂરું કર્યું આપણે. તો હવે આવતું સત્ર ફરી પાછું જે રીતે આપણે ભણવાનું થશે એ રીતે ભણીશું, એ રીતે આગળ ઉપરનો અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજનું સત્રમાં, આ સત્રમાં અને આજના વિડીયો લેક્ચરની અંદર અહીંયા આપણે આપણું સત્રની પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. આજના વિડીયો લેક્ચરની, આજના દિવસની, હવે તમારે 6 માસિક પરીક્ષા આપવાની છે. 6 માસિક પરીક્ષા જેવી તમારી પૂરી થાય તરત દિવાળી વેકેશન છે, અને દિવાળી વેકેશન પછી ફરી પાછું જે રીતે આપણું આગળનું શેડ્યુલ બનશે તે શેડ્યુલમાં આપણે મળીશું. તો બધાને ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક, ધન્યવાદ, અને ખાસ કરીને હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર ઇન એડવાન્સ. ઓક્સફોર્ડ સ્કૂલ શાળા પરિવાર વતી તમારું બધાનું ખૂબ ખૂબ ધન્યવાદ. અને હવે ફરી પાછા આપણે મળીશું દિવાળી પછી. થેન્ક યુ, બેસ્ટ ઓફ લક.